विद्यार्थी मित्रों पेपर नंबर टू अने एनी अंदर नो प्रश्न नंबर 51 चार गुण ना प्रश्नों में आपणे कंटीन्यूअस प्रश्न आगळ वधारीए तो 51 मो प्रश्न छे ई आपणने वास्तुशास्त्र विषयनो प्रश्न। हाँ सीधी ज मगजनी अंदर आपणे लाइट थई गई कि भाई पांचमा पाठनो प्रश्न छे भारतना विज्ञान अने टेक्नोलॉजीनो वारसो। एनी अंदर वास्तु शब्द छे, वास्तु ए आम तो संस्कृत शब्द छे, वास्तु बरोबर के जे रहेवा માટેનું એક સ્થળ। આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ આપણે મકાન છે નવું બનાવીએ પછી ત્યાં વાસ્તુ લઈએ છીએ, ત્યાં રહેઠાણ માટે વાસ્તુનો અમલ કરીએ છીએ, તો એ વાસ્તુશાસ્ત્ર છે બરોબર, જે એક પ્રકારે રહેઠાણની જગ્યા વિશેની વાત છે અને એની સ્થિતિ વિશેની વાત છે। તો વાસ્તુશાસ્ત્ર છે એની વાત કરતા હોય ત્યારે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે એમ પણ કહી શકાય કે જ્યોતિષ ઉપરથી જ વાસ્તુ કામ કરે છે। આ પહેલાં કેટલાક સ્લાઇડનો પહેલાં પરિચય લઈને પછી આગળ વધીએ। સૌથી પહેલાં જો એક સ્લાઇડની અંદર આપણને અલગ અલગ દિશાઓની વાત કરી છે, આમ તો હું પણ એટલું બધું વાસ્તુ વિશે નોલેજ નથી ધરાવતો, પરંતુ વાસ્તુ એ રહેઠાણની જગ્યાની પસંદગી, કઈ વસ્તુ કઈ જગ્યાએ ક્યાં સ્થળ ઉપર આવેલી હોવી જોઈએ એની વાત કરે છે। અહીંયા તમે જુઓ છો ઈસ્ટ છે, વેસ્ટ છે, નોર્થ છે, સાઉથ છે, એટલે કે દિશાઓથી વર્ણન કર્યું છે। પછી અહીંયા અગ્નિ છે, ઈશાન છે, વાયવ્ય છે, નૈઋત્ય છે બરોબર, વરુણ છે, ઇન્દ્ર છે, આવું કંઈક લખેલું છે। આ બધું આપણને આ એક વાસ્તુશાસ્ત્રના જે જાણકાર વ્યક્તિઓ હોય છે એ આપણને આ રીતે રહેઠાણ વિશેની માહિતીઓ આપે છે કે ભાઈ આ સ્થળે આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, આ વસ્તુ આ રીતે બનવી જોઈએ, આ રીતે એનો અમલ થવો જોઈએ, ઘરની અંદર આ પરિસ્થિતિ હોવી જોઈએ। આ એક વાસ્તુના નિયમો અને એ વાસ્તુશાસ્ત્ર કે જેની અંદર આપણે ખાસ કરીને યાદ કરશું તો વિશ્વકર્મા, જેને વાસ્તુશાસ્ત્રના 8 ભાગ પડ્યા છે જોઈએ। બીજું એક સ્લાઇડ આપી છે એને પણ નિહાળીએ। આની અંદર પણ તમને કેટલીક દિશાઓ આપેલી છે ભાઈ, નોર્થ છે, સાઉથ છે, વેસ્ટ છે, ઈસ્ટ છે, નોર્થ ઈસ્ટ છે, સાઉથ ઈસ્ટ છે, સાઉથ વેસ્ટ છે, નોર્થ વેસ્ટ છે, એટલે કે આ દિશાઓથી આખું વાસ્તુ છે ને એ દિશાઓ સાથે સંકળાયેલું હોય કે કઈ સ્થિતિમાં ઘરનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ, ઘરની અંદર કિચન ક્યાં હોવું જોઈએ, ઘરની અંદર રસોડું ક્યાં, મીન્સ કે આપણે કિચન એટલે રસોડું કહીએ છીએ, તો ઘરની અંદર મેઇન એનો એન્ટ્રી ગેટ ક્યાં હોવો જોઈએ વગેરે વગેરે માહિતી તમને વાસ્તુની અંદરથી મળે છે। એટલે વાસ્તુશાસ્ત્ર વિશે આમ તો વધુ પડતી માહિતી ન આપતા, આ એક પ્રકારનું એવું શાસ્ત્ર છે કે હજી પણ ઘણા બધા લોકો આને માને છે, દેશ વિદેશના લોકો પણ આને માને છે। વાસ્તુશાસ્ત્રનો ફરીથી પુનરુદ્ધાર કરવાનો ફાળો મેવાડના રાજા રાણા કુંભાને જાય છે। 15મી સદીમાં એને ફરીથી વાસ્તુશાસ્ત્રને જાગૃત કર્યું હતું, આપણે ટેક્સ્ટબુકમાં આવી ગયું છે બેટા। વાત કરીએ વાસ્તુશાસ્ત્રમાં શું લખશું તો કે દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 ભાગ પાડ્યા છે, યાદ રાખજો। પહેલો મુદ્દો આપણે આ લખવો છે, વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। કોણે પાડ્યા છે તો કે દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ એના 8 ભાગ પાડ્યા છે। કયા કયા? તો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા, આ બધા એના પ્રણેતાઓ છે। મીન્સ કે વાસ્તુના જે 8 ભાગો આપ્યા છે ને એ 8 ભાગોથી વાસ્તુનો પરિચય આપનાર વ્યક્તિઓ છે આ બધા। બ્રહ્મા છે, નારદ છે, બૃહસ્પતિ છે, ભૃગુ છે, વશિષ્ઠ છે અને વિશ્વકર્મા, જેને દેવોના પ્રથમ સ્થપતિ, હા બરોબર, એટલે કે એને નામ આપ્યું છે આર્કિટેક્ટ। આપણને ખ્યાલ હોય તો અત્યારે આપણે આર્કિટેક્ટ કોને કહીએ છીએ, એન્જિનિયરિંગની અંદર જે પ્લાન બનાવે ને મકાનના એને આપણે આર્કિટેક્ટ કહીએ છીએ, તો આ એક પ્લાનર જ છે દેવોના પ્રથમ સ્થપતિ, જેને વાસ્તુની શરૂઆત કરી હોય એવા। આગળ વધી, મુખ્યત્વે આની અંદર રહેઠાણની જગ્યા, મંદિરની જગ્યા, મહેલની જગ્યા, સ્મશાનની જગ્યા, નગરની જગ્યા, દુકાન, કારખાના, આની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી આનું નોલેજ આપે છે બસ। એટલે દિશાઓથી જ આપણે પહેલા શરૂઆત કરી ને કે એની રચના કેવી રીતે કરવી અને કઈ કઈ દિશામાં કરવી। તો કે ભાઈ એન્ટ્રી ગેટ દરવાજો, મુખ્ય પ્રવેશદ્વાર ઘરનો કઈ બાજુ રાખો, ઘરના રસોડાનો દરવાજો કઈ બાજુ રાખો, ઘરની અંદર મંદિર કઈ જગ્યાએ રાખવું, ઘરની અંદર રસોડું ક્યાં રાખવું, આ બધા જ નિયમો આની અંદર આપેલા છે। એટલે કીધું ભાઈ કે રહેઠાણની જગ્યા, મંદિરની જગ્યા, મહેલની જગ્યા, અશ્વશાળા, એટલે કે પહેલાના સમયમાં ઘોડાઓને બાંધવા માટે એક આખી જેમ ગૌશાળા કેમ હોય છે એમ અશ્વશાળાઓ હતી, નગર કેવી રીતે રચના કરવી, દુકાન કેવી રીતે બનાવવું, કારખાનાની વગેરેની, એના પ્રવેશદ્વાર કઈ બાજુ રાખવા, આની માહિતી આપવામાં આવતી। એટલે યાદ રાખશું ઘર બનાવવા માટેની જગ્યાની પસંદગી, યાદ રાખશું ઘર બનાવવાની જગ્યાની પસંદગી, ઘરના આકારો, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી,
આપણે ઘરની અંદર પણ વસ્તુઓને ઇન્ટિરિયર, આપણે એને અંગ્રેજીમાં ઇન્ટિરિયર કહીએ છીએ, ઘરની ગોઠવણ, કઈ વસ્તુ ક્યાં રાખવી એને ઇન્ટિરિયર કહીએ. દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેના સ્થાનો, મિત્રો અહીંયા કેટલી બધી વસ્તુ આવી જે બધી જ વસ્તુ રેસિડેન્સ સાથે જોડાયેલી છે. અને એક મુદ્દો મેં એડ કર્યો તો એ લખી નાખશું આપણે, 15મી સદીમાં, એક જ મિનિટ, પંદરમી સદીમાં તેનો પુનરુદ્ધાર થયો, એટલે ફરીથી એ ફરીથી આપણે ધ્યાનમાં લીધું. મેવાડના રાજા રાણા કુંભા એ તેનો ખ્યાલ આપ્યો. હજી એક મુદ્દો લખો, દેશ વિદેશમાં વાસ્તુનો ઉપયોગ થાય છે, વાસ્તુ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ બાંધકામ થાય છે. મિત્રો બીજા 4 મુદ્દાઓ મેં તમને આપી દીધા, ટોટલ આપણે 8 મુદ્દાઓ લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 વાસ્તુને સંસ્કૃતમાં ક્યાંક ને ક્યાંક બાંધકામ કહે છે, બરોબર? એટલે વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરવી હોય ત્યારે ખાસ કરીને વિશ્વકર્માને યાદ કરશું. આટલું ઇનફ છે, અહીં સુધી રાખીએ.